जय श्री स्वामीनारायण स्टूडेंट, आई वेलकम यू ऑल इन अ लेक्चर ऑफ कंप्यूटर प्रोग्रामिंग। सो टुडे वी आर गोइंग टू स्टार्ट द न्यू यूनिट दैट इज एरेज। ओके, એટલે આપણે જોઈશું કે ભાઈ એરેઝ અથવા તો એરેઝ છે શું। તો એરે જે છે ને એ બહુ યુઝફુલ કોન્સેપ્ટ છે। શેના માટે છે? તો કે ટુ રિપ્રેઝન્ટ અ ગ્રુપ ઓફ सिमिलर वैल्यू अंडर अ सिंगल नेम। એટલે એરે જે છે એક યુઝફુલ કોન્સેપ્ટ છે, એનો મેઇન ઉપયોગ શેના માટે થાય છે? તો કે ટુ રિપ્રેઝન્ટ અ ગ્રુપ ઓફ સિમિલર વેલ્યુ અંડર અ સિંગલ નેમ, એટલે કે સિંગલ નેમના નીચે આપણે સિમિલર વેલ્યુ જે છે એ ડિફાઈન અથવા તો ડિક્લેર કરી શકીએ છીએ। એકચ્યુઅલી એરેનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? તો આપણને ખબર છે કે જ્યારે આપણે સપોઝ કે કોઈ પ્રોગ્રામ લખતા હોય અને આપણે જે છે એ ઇન્ટીજર એ બી સી આવી રીતે જે છે એ વેરિયેબલ ડિક્લેર કરતા હોઈએ છીએ, પણ એની જગ્યાએ જે છે એ એક જ એરે ડિક્લેર કરવાનું થાય અને જેની અંદર આપણે જે છે સિંગલ એરેની અંદર આપણે જે છે એ ત્રણ વેલ્યુ સ્ટોર કરી શકીએ છીએ, એટલે કે એબીસી ની ત્રણે ત્રણની વેલ્યુ જે છે એ આપણે એક જ એરેની અંદર સ્ટોર કરી શકીએ છીએ। તો આ જે છે એ વન ડાયમેન્શનલ એરે અથવા તો એરેના પ્રકાર, એરેની મતલબ જરૂરિયાત છે અથવા તો એરે શેના માટે જરૂર છે એનામાં એ વસ્તુ કહેવામાં આવે છે કે વેનેવર અ પર્ટિક્યુલર વેલ્યુ ફ્રોમ અ ગ્રુપ ઇઝ નીડેડ વી કેન એક્સેસ ઇટ બાય ધ નેમ ઓફ ગ્રુપ। એટલે આમાં જે છે એ તમે એક કરતા વધારે એક જ પ્રકારની વેલ્યુ જો કોઈ સિંગલ નામ અંદર સ્ટોર કરો તો એ ગ્રુપની કોઈ પણ વેલ્યુ એક્સેસ કરવાની થાય તો એ તમે ગ્રુપ નેમ નો ઉપયોગ કરી અને તમે એને એક્સેસ કરી શકો છો। ફોર એક્ઝામ્પલ ની વાત કરીએ તો એરે નેમ એન્ડ ધ પોઝિશન ઓફ ધ વેલ્યુ ઇન ધ ગ્રુપ, એટલે કે તમારે એ વેલ્યુ એક્સેસ કરવા માટે એરે નું નામ એન્ડ પોઝિશન ઓફ વેલ્યુ। ઓકે, એરે નું નામ અને એ વેલ્યુની એરે ની અંદર કઈ પોઝિશન છે એ પોઝિશન ઉપરથી તમે જે છે એ એરેની વેલ્યુ એક્સેસ કરી શકો છો। દાખલા તરીકે આપણે વાત કરીએ તો જો ગ્રુપ ઓફ 10 વિદ્યાર્થીઓના માર્ક્સ હોય તો આપણે એક માર્ક્સ નામનો એરે ક્રિએટ કરીએ તો એ માર્ક્સ નામના એરેની અંદર આપણે 10 જે ઇન્ટીજર વેલ્યુ છે એ સ્ટોર કરી શકીએ છીએ, અને જ્યારે એ 10 વેલ્યુઓ સ્ટોર કરીએ છીએ તો એ વખતે જે છે એ 10 વેલ્યુને એક્સેસ કરવા માટે એ વેલ્યુ કઈ પોઝિશન ઉપર છે એ પોઝિશન ઉપરથી આપણે જે તે વેરિયેબલની જે તે એરેની વેલ્યુ જે છે એ એક્સેસ કરી શકીએ છીએ। ઓકે, તો હવે આપણે જોઈએ કે એરેના પ્રકાર કેટલા। સો આપણે વાત કરીએ કે ભાઈ टाइप्स ऑफ एरे, तो टाइप्स ऑफ एरे नी बात करिए तो जे छे ए एरे ना प्रकार जे छे ए त्रण प्रकार छे, एक वन डायमेंशनल, बीजो टू डायमेंशनल अने त्रीजो મલ્ટી ડાયમેન્શનલ। ઓકે, આપણે જે છે એ આ યુનિટની અંદર સિલેબસની અંદર ખાલી વન ડાયમેન્શનલ એરે વિશે
भणवानो छे। तो आपणे जे छे ए आजे आपणे शुरू करीए छीए। वन डायमेंशनल एरे। तो वन डायमेंशनल एरे पहला आपणे जोईए के भाई एरे शू छे। तो के The arrays or array represent a group of similar value under a single नेम के। सो आपणे जे छे एने डिक्लेर केवी रीते करी शकीए, वन डायमेंशनल एरे ने डिक्लेर केवी करी शकीए, तो एनी सिंटेक्स छे टाइप एरे नेम अने साइज। एटले के एरे नो टाइप कयो छे, इंटीजर स्ट्रिंग जे होय एरे अने एनु नाम। ओके, तो दाखला तरीके आपणे जे छे ए वात करीए के कोई एरे डिक्लेर करवो छे, तो एरे आपणे केवी रीते डिक्लेर करी शकीए। तो के फॉर एक्जाम्पल इंटीजर ए ऑफ 10। तो अहिया जे छे ए इंटीजर जे छे ए शू छे, इंटीजर जे छे ए छे डेटा टाइप, ए जे छे ए छे नेम ऑफ एरे, जारे टेन जे छे ए शू छे साइज, टेन जे छे ए छे साइज। ओके, तो आवी रीते जे छे ए आपणे वेल्यू जे छे ए डिक्लेर करी शकीए छीए, अने साथे एने एरे जे छे ए एरे पण આપણે ડિક્લેર કરી શકીએ છીએ। ઓકે, હવે જે છે એ આપણે થોડી એરેની વિશેની માહિતી જોઈએ છીએ। તો અહીંયા લખ્યું છે, આપણે જોયું કે ઇન્ટીજર એ ઓફ 10। ઓકે, તો હવે આ જે છે એ એનો ટાઈપ છે, આ જે છે એ એનું નામ છે। ઓકે, અને આ જે છે એને આપણે સાઈઝ કહીશું। ઓકે, અને એરે જે છે એ ઇન્ડેક્સ નંબર થ્રુ એક્સેસ કરી શકાય। ઓકે, એટલે સપોઝ કે આપણે વાત કરીએ તો આ જે છે તો આ એરેની સાઈઝની અંદર આપણે 11 વેલ્યુ સ્ટોર કરી શકીએ। કેમ? કારણ કે એરેની સ્ટોરિંગની વેલ્યુ જે છે એ 0 થી સ્ટાર્ટ થાય, ખાસ યાદ રાખવાનું કે 0 થી સ્ટાર્ટ થાય। એટલે 10 વેલ્યુ 11 વેલ્યુ કેવી રીતે સ્ટોર કરી શકાય? તો એ ઓફ 0, તો એની અંદર એક વેલ્યુ, એ ઓફ 1 એની અંદર બીજી વેલ્યુ, A of 2 એની અંદર ત્રીજી વેલ્યુ, એમ કરતા કરતા A of 10 તો એની અંદર આપણે 11મી વેલ્યુ સ્ટોર કરી શકીએ છીએ। અને આ જે નંબર જે છે એને આપણે કહીશું ઇન્ડેક્સ નંબર। એટલે જ્યારે આપણે કોઈ પણ એરેને એક્સેસ કરવો હોય અથવા તો એરેની કોઈ પણ વેલ્યુને એક્સેસ કરવી હોય તો એ આપણે ઇન્ડેક્સ નંબરથી એક્સેસ કરી શકીએ છીએ।
फॉर एक्जाम्पल आपणे वात करीए तो सपोज के आपणे जे छे ए अहींया सपोज के आपणे लईए छे के ए ऑफ 5 इज इक्वल टू 25 तो ए वखते शुं थाय के भई ए वेर ए एरे नी अंदर 5 नंबर नी पोजीशन उपर तो 5 नंबर नी पोजीशन उपर 25 वेल्यू जे छे ए स्टोर थयेली छे। એટલે જ્યારે આપણે કોઈ પણ એરેને જે એક્સેસ કરવો હોય તો એરેને એક્સેસ કરવા માટે જે છે એ આપણે આ ઇન્ડેક્સ જે નંબર છે એ ઇન્ડેક્સ નંબર થ્રુ આપણે એક્સેસ કરી શકીએ છીએ। સપોઝ કે આપણે કોઈ એરે છે સપોઝ કે એ ઓફ 4 તો એની અંદર જે છે એ 5 25 4 3 આવી રીતે જે છે એ આપણે વેલ્યુ સ્ટોર કરાવડાવી શકીએ છીએ। આનો મતલબ એવો થયો કે એ ઓફ 0 ઉપર 5, એ ઓફ 1 ઉપર 25, એ ઓફ 2 ઉપર 04, એ ઓફ 3 ઉપર જે છે 03 અને એ ઓફ 4 ઉપર જે છે એ નલ વેલ્યુ સ્ટોર થઈ એવું કહેવાય। ઓકે, એટલે 4 ની અંદર કશું ના હોય તો એનો મતલબ કે એ વેલ્યુ નલ છે। પણ આપણે એરેમાં જો વેલ્યુ એન્ટર કરાવડાવી હોય અથવા તો એને એસાઇન કરવી હોય તો તમે આવી રીતે અસાઇન કરી શકો છો। અને કોઈ પણ એરેની અંદર વેલ્યુ એન્ટર કરાવડાવી હોય તો આપણે ફોર લૂપનો ઉપયોગ કરવાનો થશે। ઓકે, તો ચલો આપણે જે છે એક એક્ઝામ્પલ જોઈએ કે 10 નંબરમાંથી મેક્સિમમ નંબર આપણે શોધવાનો છે તો આપણે કેવી રીતે કરીશું તો કે હેશ ઇન્ક્લુડ stdio.h void me integer a of 10 i અને max। ઓકે, પછી આપણે અહીંયા લખીશું કે printf enter 10 numbers। સો enter 10 numbers પછી આપણે શું કરીશું તો કે 4 i is equal to 0 i less than 10 i plus plus અને અહીંયા આપણે લખીશું printf a of percentage d is equal to i અને અહીંયા આપણે લખીશું scanf percentage d પછી અહીંયા આપણે લખીશું એમ્પરસન a of i। એટલે કોઈ પણ જ્યારે આપણે કોઈ પણ એરે ની અંદર વેલ્યુ એન્ટર કરાવડાવી હોય તો આપણે આ સ્ટેટમેન્ટ નો ઉપયોગ કરી અને વેલ્યુ એન્ટર કરાવડાવી શકીએ છીએ। પછી આપણે અહીંયા શું લખીશું max is equal to a of 0 એટલે ઇનિશિયલ આપણે ઇનિશિયલાઇઝ કર્યું કે ભાઈ max ની વેલ્યુ જે છે એ a of 0 છે એટલે ઇનિશિયલી એની વેલ્યુ આટલી છે। હવે 4 i is equal to 1 i less than 10 અને i plus plus તો આ મુજબ જે છે એ if a of i greater than max then શું થશે max is equal to a of i એટલે i ની વેલ્યુ 1 હશે ત્યારે max ની જે વેલ્યુ છે એ કમ્પેર થશે। ઓકે, એટલે કે જે a ઓફ 0 માં આપણે વેલ્યુ એન્ટર કરાવડાવી છે એ વેલ્યુ જે છે એ દરેક વેલ્યુ જોડે કમ્પેર થશે અને પછી જે છે એ આપણને
मेक्सिमम नंबर जो है मळशे। ओके अहीं पछी आपणे छेल्ले लखाईशुं के प्रिंट एफ मेक्सिमम इज इक्वल टू परसेंटेज डी स्लेश एन अने मेक्स। सो आ जे लूपिंग स्टेटमेंट छे एनाथी शुं थशे के वेल्यू एंटर थशे अने पछी आ जे स्टेटमेंट जे छे एनाथी शुं थशे मेक्सिमम थाय फाइंड थशे। ओके तो हूँ आशा राखू छू कि आजना लेक्चर में तमने खबर पड़ी हशे। नवा लेक्चर में मळीशुं नवा टॉपिक साथे। त्यां सुधी जय श्री स्वामीनारायण अस्तु।